વડનગર સિવિલ હોસ્પિટલમાં સલામતી સિક્યુરિટીના ગાર્ડે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આજના સમયમાં કહેવાય છે કે કોઈ કોઈનું નથી, સમય બદલાઈ રહ્યો છે, કળિયુગ આવી ગયો છે, લોકોમાં લાગણી અને માનવતા રહી નથી. આવા વાક્યો આપણે ઘણા લોકોના મુખથી સાંભળ્યા હશે, પરંતુ વડનગર સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ પરમારે સાબિત કરી બતાવ્યું કે વ્યક્તિ પોતાના ચારિત્ર, ભાવના, નિષ્ઠા અને ઈમાનદારીથી કળિયુગને પણ સતયુગમાં પરિવર્તન કરી શકે છે. સિક્યુરિટી ગાર્ડ વસંત પરમાર કે જેમણે 3 દિવસ અગાઉ 1.5 તોલાનો સોનાનો દોરો હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો અને તે સોનાનો દોરો દીપાલીબેન પટેલ કે જેઓ તેમની જ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે તેમનો હતો. અને આ અંગે વસંતભાઈએ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને જણાવતા છેલ્લે માલુમ પડ્યું કે આ સોનો દીપાલીબેન પટેલનો છે. આ દરેક બાબતની પ્રામાણિકતાથી ખરાઈ કરી અને વડનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિનકરશ્રીના હસ્તે સોનાનો દોરો દીપાલીબેનને આપવામાં આવ્યો. આ અંગે સલામતી સિક્યુરિટીના એજન્સીના સુપરવાઇઝર કાનજીભાઈ દેસાઈ તેમજ સ્ટાફના લોકોએ AB+ સાથે વાત કરતા જણાવ્યું કે અમારી સાથે ફરજ બજાવતા અમારા સાથી મિત્રએ જે માનવતા બતાવી છે અને પોતાની ફરજ પૂરી નિષ્ઠા તેમજ વફાદારીથી નિભાવી છે, જે અમારા માટે ગર્વની સમાન છે. આ બાબતથી પુરવાર થાય છે કે વડનગર સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ ચીજવસ્તુ ખોવાય તો તે સલામતી સિક્યુરિટી દ્વારા સલામત છે. ખરેખર વસંતભાઈ પરમારની આ કામગીરી બિરદાવવા યોગ્ય છે. વોઇસ ઓવર જઈને શાહ, બ્યુરો રિપોર્ટ, AB+, મહેસાણા. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું, એટલે AB+ ન્યૂઝ.